છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં બે દિવસમાં કોરોનાના 6 કેસ, તમામ આંતર જિલ્લા અને આંતરરાજ્યના સંક્રમિત. પહેલી જૂનથી 200 પેસેન્જર ટ્રેનો દોડશે, ઓનલાઈન બુકિંગ શરૂ. સ્ટેશને ટિકિટ નહીં મળે, 1.5 કલાક પહેલા સ્ટેશને જવું પડશે. ભરૂચ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિ. ભરૂચ જિલ્લામાં NSUI દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું, કેટલીક શાળાઓ દ્વારા ફી માટે દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત. દિન 5માં કાર્યવાહી ન કરાય તો તાળાબંધીની ચીમકી. અંકલેશ્વર શહેરમાં ઓડ એન્ડ ઇવન ફોર્મ્યુલાની વાતો માત્ર જાહેરાત પૂરતી સીમિત. અંકલેશ્વરમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો વહીવટીતંત્ર દ્વારા સરેઆમ ભંગ. પિરામણ ગામના 1 કિલોમીટર ત્રિજ્યાની સરહદો સીલ કરવાના હુકમ છતાં તંત્ર કુંભકરણની નિંદ્રામાં. લોકડાઉનના 4થા તબક્કામાં છૂટછાટના આરંભ વચ્ચે ભરૂચ જિલ્લામાં ચિંતાજનક રીતે 2 દિવસમાં કોરોના પોઝિટિવના નવા 6 કેસ આવ્યા છે. મંગળવારે એક સાથે 5 કોરોનાના કેસ આવ્યા. બીજા દિવસે બુધવારે પણ વધુ એક પોઝિટિવ કેસ આવતા કુલ આંક 38 પર પહોંચ્યો છે. મુંબઈથી રોડ માર્ગે દહેજ જેટી પર આવેલા શિપ ક્રૂ મેમ્બર શિપમાં ન્યૂજર્સી જતા પહેલા ભરૂચ સિવિલમાં કોરોનાનો ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. લોકડાઉન 4 છૂટછાટ મળતા જ ભરૂચ શહેર જિલ્લામાં રસ્તાઓ ફરી ધમધમી ઉઠ્યા છે, તો શહેરી વિસ્તારોમાં વાહનો સાથે લોકોની ચહલપહલથી જનજીવન સામાન્ય બન્યું હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન મંગળવારે સાંજે આંતર જિલ્લા અને આંતર રાજ્યમાંથી ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલા 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટીતંત્ર સહિત આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તમામને અંકલેશ્વરમાં આવેલી COVID-19 જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલી આપવામાં આવ્યા હતા. તંત્રએ તેમના રહેણાંક વિસ્તારોને સેનેટાઇઝ કરીને તેમની આસપાસના 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને સીલ કર્યો હતો. હજુ કંઈક રાહત થાય તે પૂર્વે બીજા દિવસે મુંબઈથી દહેજ આવેલ શિપના ક્રૂ મેમ્બર અમિતસિંહ ભુલાવરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અમિતસિંહ મુંબઈથી વહેલી સવારે ટેક્સી મારફતે ભરૂચ શહેર પહોંચ્યા હતા. તેને દહેજમાં આવેલી GCPTLની જેટી પરથી સાથી મિત્રો સાથે શિપમાં ન્યૂજર્સી જવાનું હતું, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને અંકલેશ્વર કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તે કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે પણ આરોગ્ય તંત્રએ તપાસ હાથ ધરી છે. લોકડાઉનના 4થા તબક્કામાં ધીમે ધીમે જાહેર પરિવહન માટેની સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેમાં રેલવે 1 જૂનથી 200 પેસેન્જર ટ્રેન શરૂ કરનાર છે. 1 જૂનથી શરૂ થનારી 200 ટ્રેન વ્યસ્ત રૂટ પર દોડાવવાની તૈયારી રેલવે દ્વારા કરી દેવામાં આવી છે. આ ટ્રેનો માટે ગુરુવાર એટલે કે આજથી સવારે 10 વાગ્યાથી ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રેનો શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ સંચાલિત થશે. વ્યસ્ત રૂટોમાં દિલ્હી હાવડા, દિલ્હી મુંબઈ, દિલ્હી અમદાવાદ, દિલ્હી બનારસ, દિલ્હી લખનૌ, દિલ્હી ભોપાલ, મુંબઈ પટણા અને દિલ્હી જમ્મુ સામેલ છે. જો કે આ માટેનું ટિકિટ બુકિંગ સ્ટેશન પર નહીં કરવામાં આવે, પણ મુસાફરોએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. રેલવેએ અગાઉ જણાવ્યું હતું કે માત્ર 200 નોન એસી ટ્રેનો 1 તારીખથી શરૂ કરવામાં આવશે. જો કે હવે રેલવે નોન એસીની સાથે એસી પેસેન્જર ટ્રેનો પણ દોડાવવામાં આવશે. આ ટ્રેનો એવી હશે કે જે સંપૂર્ણપણે રિઝર્વેશન પર ચાલશે, એટલે કોઈને સ્ટેશન ટિકિટ આપવામાં નહીં આવે. ઓનલાઈન રિઝર્વેશન કરાવવાનું રહેશે. રેલવેના કોઈ પણ રિઝર્વેશન કાઉન્ટર ખુલશે નહીં. બુકિંગ માત્ર IRCTCની વેબસાઇટ અને મોબાઈલ એપથી થશે. મુસાફરોએ 1.5 કલાક પહેલાં રેલવે સ્ટેશન પર પહોંચવું પડશે, જેથી ચેકઅપ કરી શકાય. કોરોનાના સંક્રમણના શંકાસ્પદ મુસાફરોને મુસાફરી કરવા દેવામાં આવશે નહીં. સ્ટેશન પર જ્યાં ટ્રેનના સ્ટોપેજ હશે તે સ્ટેશને ખાણીપીણીના સ્ટોલ ખુલશે. સ્ટોલ ઉપર આરોગવાની મંજૂરી અપાશે નહીં, માત્ર વાનગી ટેક અવે કરી શકાશે. આમ લોકડાઉન દરમિયાન ગુડ્સ ટ્રેન દોડાવતા રહ્યા બાદ પરપ્રાંતિઓ માટેની વિશેષ શ્રમિક ટ્રેનો બાદ હવે 200 પેસેન્જર ટ્રેનો 1 જૂનથી શરૂ થતાં જાહેર જીવન માટેની સુવિધાથી જનજીવન રાબેતા મુજબનું થવા ડગ માંડશે, પરંતુ કોરોના સામેની સતર્કતાને ભૂલવામાં ન આવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ભારતના શિલ્પી, ટેકનોલોજી ક્ષેત્રે ભારતને 21મી સદીમાં લઈ જનાર એવા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ સ્થિત કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા,
વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, પાલિકા વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય કોંગ્રેસજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત અન્ય અગ્રણીઓએ સ્વર્ગીય રાજીવ ગાંધીને તેમના આધુનિક વિચારોના લીધે ભારત આજે પ્રગતિ કરી રહ્યો હોવાનું કહીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. તેની સાથે સાથે સ્વર્ગસ્થ રાજીવજીની યાદોને ક્યારેય પણ ભૂલી શકાય એવી નથી. 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા, નવયુવાનોના પ્રેરણતા અને આ દેશની અંદર આધુનિક ટેકનોલોજી લાવવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના પ્રયાસોથી થયેલું છે. ત્યારે સમગ્ર દેશના લોકો આજે રાજીવજીની યાદોને ભૂલી શકે એમ નથી અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે. ભરૂચ જિલ્લામાં NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકારના આદેશ છતાં ફી માટે કેટલીક શાળાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. લોકડાઉનમાં સરકારના આદેશ હોવા છતાં કેટલીક શાળાઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહી હોવાના આક્ષેપ ભરૂચ NSUI દ્વારા કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. NSUI ભરૂચ જિલ્લાના પ્રમુખ યોગી પટેલ તેમજ કાર્યકરોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં મોકલવામાં આવેલ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ હતો કે શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી નવા સત્રની કે બાકીની ફી હાલ માટે માંગણી કરવી નહીં, તેમજ કોઈપણ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવા નહીં અને શાળાઓમાં કોઈપણ પ્રકારના શૈક્ષણિક કાર્ય કરવું નહીં. આ સૂચન સ્પષ્ટપણે જણાવેલ હતું અને જો આપેલ સૂચનાઓ તેમજ ઉક્ત પત્રમાં દર્શાવેલ સૂચનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ શાળા પાલન નહીં કરે તો તે શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા NSUI દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ પરિપત્ર પછી પણ ભરૂચ જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા પોતાની મનમાની કરીને પરિપત્રની અવગણના કરી વાલીઓને ફી માટે સંદેશા મોકલવામાં આવ્યા, તેમજ શાળાઓમાં રૂપિયાલી પુસ્તકો લેવા માટે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. ધંધા રોજગાર બંધ હતા તથા કંપનીઓ દ્વારા પૂરો પગાર ચૂકવવામાં નથી આવ્યો ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ કેવી રીતે ફી ભરી શકશે? ખાનગી શાળાઓ દ્વારા પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી સંચાલકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે. આથી શિક્ષણ વિભાગમાં ભય તથા અરાજકતાનો માહોલ આ વ્યવહારથી ઊભો થયો છે. શાળાઓ દ્વારા કરવામાં આવતા આ પ્રકારના વ્યવહારથી માત્ર ને માત્ર મધ્યમ અને ગરીબ વર્ગને પીસાવાનો વારો આવ્યો છે. આ આવેદન સાથે શાળાઓ દ્વારા ફી માટે સંદેશા મોકલવામાં આવ્યા, તેમજ પુસ્તક માટે શાળાઓમાં વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. આ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. પોતાની મનમાની કરતી આવી શાળાઓ ઉપર દિન પાંચની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભરૂચ જિલ્લા NSUI દ્વારા આવી શાળાઓ ઉપર તાળાબંધીના કાર્યક્રમ તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રની અંદર સ્પષ્ટ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બાકી સત્રની કે નવા સત્રની ફી માંગણી કરવી નહીં, તેમજ શૈક્ષણિક કાર્ય માટે શાળાની અંદર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને બોલાવવા નહીં. તેમ છતાં પણ ભરૂચની ખાનગી શાળાઓ દ્વારા પોતાની મનમાની કરીને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ફી માટે સંદેશા મોકલવામાં આવ્યા હતા, તેમજ રૂપિયા લઈ પુસ્તકો મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. એક અયોગ્ય બાબત છે. જ્યારે ધંધા રોજગાર બંધ હતા, કંપનીઓ દ્વારા પૂરતા નાણાં ચૂકવવામાં આવ્યા નથી, તો મધ્યમને ગરીબ વર્ગ આ ફી કેવી રીતે ચૂકવી શકશે? ભરૂચ જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા પોતાની મનમાની કરીને આ સરકારી પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી શિક્ષણ જગતની અંદર ભય તથા રાજકતાનો માહોલ ચલાવવામાં આવ્યો છે. સંચાલકો દ્વારા એક પ્રકારની લૂંટ થતી હોય તેમ માલુમ પડ્યું છે. તેમજ આવી શાળાઓ દ્વારા સરકારના નિયમોને અધિનિયમને એને ધ્યાનમાં રાખ્યા વિના કરવામાં આવે છે, તે કોઈ એકને કોઈ રાજકીય વર્ગ આ શાળાઓને કદાચ પ્રોત્સાહન આપતું હોય એવું માલુમ પડ્યું છે. ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત શાળાઓ દ્વારા વાલીઓને ડિયર કસ્ટમર ફીને બિલ તેમજ લોબામના ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ એક શિક્ષણ વિભાગની અંદર શાળાઓ દ્વારા વેપાર ચલાવવામાં આવ્યો એવું માલુમ પડ્યું છે. ભરૂચ જિલ્લા NSUI દ્વારા અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી આવી શાળાઓ પર ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરે. જો કરવામાં નહીં આવે દિન પાંચની અંદર તો આવી શાળાઓને તાળાબંધી તેમજ ગાંધી ત્રીજા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરાત કરી ઓડ એન્ડ ઇવન ફોર્મ્યુલા મુજબ દુકાનો ખુલ્લી રાખવાની સૂચના અપાઈ હતી, પરંતુ તેનો અમલ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા તંત્ર પણ ખાલી જાહેરાત કરીને ઓડ એન્ડ ઇવન ફોર્મ્યુલા મુજબ દુકાનો ખુલ્લી રાખવાની સૂચના આપી રહી છે, પરંતુ એ સૂચનાનો અમલ કરવામાં અંકલેશ્વર નગરપાલિકાના સુપરવાઇઝર અને અન્ય અધિકારીઓ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. અંકલેશ્વરમાં જાણે કોરોનાનો ભય ન હોય એ રીતે દુકાનો ખુલ્લી રહી છે અને લોકો પણ આ બાબતે સદંતર ઉપેક્ષિત દેખાઈ રહ્યા છે.
માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવાની પ્રથા પણ અંકલેશ્વરમાંથી જાણે નાબૂદ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં જે રીતે લોકો અને વહીવટીતંત્ર રાબેતા મુજબ પોતાની રીતે નિષ્ક્રિય થઈ ગયા છે તે જોતાં ભવિષ્ય સારું લાગતું નથી। પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી નહીં લે તો કેટલાક જાગૃત નાગરિકોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી હોવાનું જાણવા મળી રહ્યું છે। અંકલેશ્વર પિરામણની હેપીનગર વિસ્તારમાં બે કેસ સામે આવતા જિલ્લા કલેક્ટર દ્વારા 1 કિલોમીટર ત્રિજ્યાની સરહદો સીલ કરવાનો હુકમ છતાં શહેર અને તાલુકાના વહીવટીતંત્ર દ્વારા હુકમની ધરાર અવગણના કરવામાં આવી રહી છે। આ વાતને 48 કલાક વીતી ગયા હોવા છતાં પણ જાણે અંકલેશ્વર તંત્ર દ્વારા આ બાબતે સદંતર ઉપેક્ષા સેવવામાં આવી રહી છે। અંકલેશ્વર તાલુકાના પિરમણ ગામમાં હેપીનગર વિસ્તારમાં કોરોના વાયરસથી સંક્રમણના બે કેસ સામે આવતા જિલ્લા કલેક્ટરે મોડી સાંજે પિરમણ ગામના અમુક વિસ્તારો સીલ કરવામાં અને સાથે જ 1 કિલોમીટર ત્રિજ્યામાં આવતા તમામ વિસ્તારોને સરહદ સીલ કરવાના જાહેરનામાને તાત્કાલિક અસરથી અમલી બનાવ્યું હતું। પરંતુ એ વાતને 48 કલાક વીતી ગયા હોવા છતાં પણ જાણે અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા આ બાબતે સદંતર ઉપેક્ષા સેવવામાં આવી રહી છે। આજે જ અંકલેશ્વરના ઘણા વિસ્તારોમાંથી પિરામણ રોડ પર વાહનોની અવરજવર ચાલુ હતી। 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં દુકાનો પણ ખુલ્લી જોવા મળી હતી, ત્યારે આ કઈ હદની બેદરકારી વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દાખવી રહ્યું છે તે સમજ બહારની વાત છે। વૈશાખ વદ અમાસ એટલે શનિ જયંતિ, 22મીના રોજ શનિ જયંતિ છે, પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ શનિ મહારાજને પણ નડશે, જેથી જાહેર ઉજવણી ઉપર ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ રહેશે। વૈશાખવદ અમાસ એટલે શનિ જયંતિ, 22મીના રોજ શનિ જયંતિ છે, પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ શનિ મહારાજને પણ નડશે, જેથી જાહેર ઉજવણી રૂપે ધાર્મિક આયોજનો નહીં થાય। શનિ જયંતિ 22મીના રોજ છે। આ દિવસે શનિ જયંતિની સાથે ગુરુ અને શનિનો અદ્ભુત આધ્યાત્મિક યુગ શનિની પોતાની મકર રાશિમાં બની રહ્યો છે, જેથી શનિ ગ્રહની પનોતીના નિવારણ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો રહેશે। શાસ્ત્ર અનુસાર વૈશાખ માસની અમાસને ભાવુકા અમાસ પણ કહેવાય છે। શુક્રવારે શનિશ્વર જયંતિની સાથે શનિ ગુરુ અને શુક્રગ્રહ વક્રી હોય અને ભાવુકા અમાસ પણ હોય તેવો યોગ ઘણા વર્ષો પછી આવી રહ્યો છે। વૈશાખવદ અમાસનો પ્રારંભ ગુરુવારે રાત્રે 9:35 થઈ રહ્યો છે, જ્યારે ઉદિત તિથિ શુક્રવારે હોવાથી શનિ જયંતિ શુક્રવારે મનાવાશે। શનિ અને ગુરુના આધ્યાત્મિક યોગના કારણે આ અમાસના દિવસે કરાતી ઉપાસના વિશેષ ફળદાયક રહેશે। વિશેષ કરીને શનિ મહારાજના મંત્ર જાપ, હનુમાન ચાલીસા તથા સુંદરકાંડનો પાઠ આ દિવસે ભક્તો દ્વારા કરાશે। પરંતુ કોરોનાના કારણે ચાલી રહેલ દેશવ્યાપી લોકડાઉનના લીધે શનિ મંદિરો અને હનુમાન મંદિરો પણ શનિ જયંતિના દિવસે બંધ રહેશે, જેથી લોકડાઉનના સમયમાં ભક્તો ઘરે રહીને જ પૂજા કરશે। ઉપરાંત મોબાઈલ અને લેપટોપમાં શનિદેવ તથા હનુમાનજીના ઓનલાઈન દર્શન કરીને ભક્તો આરાધના કરશે। ઉલ્લેખનીય છે કે શનિદેવ સૂર્યપુત્ર અને યમરાજાના ભાઈ છે। જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને 100 વર્ષનું આયુષ્ય તથા પરિપક્વ અને મંદગ્રહ કહેવાય છે। શનિદેવ ન્યાયના દેવતા હોવાથી 1.5 વર્ષ 1 વર્ષમાં રહીને પનોતી દ્વારા જાતકોને તેમના કર્મો પ્રમાણે દંડ કરે છે। શનિદેવની કૃપાથી ગ્રહની પીડામાંથી મુક્તિ મળતી હોવાનું માનવામાં આવે છે। ભરૂચ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના અગ્રણી દ્વારા સેનેટાઇઝરનું વિતરણ તથા કોરોના વોરિયર્સના મૃત્યુ પામેલા નર્સ બહેનોને આત્માની શાંતિ માટે તમામ દ્વારા મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારીને લઈને હાહાકાર મચી ગયો છે। રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલોમાં આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની કામગીરીને ગુજરાત નર્સિંગ કાઉન્સિલરના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાળાએ બિરદાવી હતી। આ ઉપરાંત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવનાર નર્સિંગ સ્ટાફના તમામ સભ્યોને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સ કેલોરિન સિસ્ટર કોરોના વોરિયર્સનું પણ કોરોના સંક્રમણને પગલે મૃત્યુ થતાં તેમની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર નર્સિંગ સ્ટાફનો ઉત્સાહ વધારવા માટે કોરોના જેવી મહામારીમાં જીવના જોખમે જે કામ કરી રહ્યા છે તેમનો ઉત્સાહ વધે અને આ મહામારીને દૂર કરવા માટે છેલ્લા 60 દિવસથી યુદ્ધના ધોરણે જે કામ કરી રહ્યા છે તેમને હું બિરદાવું છું। સાથે સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં ફરજ બજાવતા સિસ્ટર ઇન્ચાર્જ કેથરીનબેનનું દુઃખદ અવસાન થયું છે, તેમની શોકસભા પણ રાખવામાં આવી હતી। તેમજ એસોસિએશન તરફથી તમામ નર્સિંગ સ્ટાફને સેનેટાઇઝર પોતાના સેફ્ટી માટે એસોસિએશન તરફથી અર્પણ કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લામાં ખૂબ ઓછા કેસ છે, તો શરૂઆતના તબક્કામાં સિવિલ હોસ્પિટલ ભરૂચે ના નર્સિંગ સ્ટાફ અને તબીબી ટીમે જે સેવા બજાવી છે તેને હું અભિનંદન પણ આપું છું। અહીં 2 પોઝિટિવ નર્સિંગ સ્ટાફ પણ થઈ ચૂક્યા હતા, મિનલબેન અને અમૃતાબેન, બંને તેઓ બંને સારા પણ થઈ ગયા છે, આ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે।
પ્રજાજનોને મારી એટલી જ વિનંતી છે કે ભલે લોકડાઉન ખુલી ગયું છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને સાબુ પાણીથી હાથ ધોવા, સ્વચ્છતા રાખવી અને સાવચેતી રાખવી, આટલી જ મારી વિનંતી છે. સમગ્ર ગુજરાતનો અમે પ્રવાસ કર્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના નર્સિસ ખૂબ ખંતથી અને દિલથી કોરોના મહામારી સામે 24/7 પીપીઈ કિટ પહેરીને 6-6, 7-7 કલાક સુધી પોતાની સેવા બજાવે છે અને બજાવતા રહેશે તો મને આત્મવિશ્વાસ છે. અને આ કોરોનો સમગ્ર દેશમાંથી દેશની સરહદો સાચવતા લશ્કરના જવાનો માટે સૌને ગૌરવની લાગણી થાય છે ત્યારે લશ્કરના અમલદારે પોલીસ અને હોમગાર્ડના જવાનોને મીઠાઈ આપી તેમની સેવા બિરદાવી હતી. તાપ, તડકો, ઠંડી કે વરસાદના સમયે સેનાના જવાનો તેઓનું અપૂર્વ શૌર્ય દાખવી દેશની સરહદો સાચવે છે, તેમજ સમય આવે દુશ્મનને જડબાતોડ જવાબ પણ આપતા હોય છે. તેથી જ સમગ્ર દેશની સેનાના જવાનો માટે ગૌરવની લાગણી હોય તે સ્વાભાવિક બાબત છે. પરંતુ હાલ કોરોનાની મહામારીના સમયે પોલીસ અને હોમગાર્ડ તેમજ અન્ય કુમકોએ સાચા સિપાહીની જેમ કોરોના સામે જંગ ખેલી રહ્યા છે. આવા જવાનોને પોતાના જીવની પરવા નથી. તેથી જ સમગ્ર દેશમાં પોલીસ, હોમગાર્ડ અને અન્ય કુમકોને કોરોનાનો ચેપ પણ લાગ્યો હોય તેવા ઘણા ઉદાહરણો છે. જ્યારે કેટલાક પોલીસ અને અન્ય કુમકોના જવાનોએ કોરોનાની જંગમાં પોતાના જીવ પણ આપ્યા છે. આ બાબતે સમગ્ર દેશમાં સહાનુભૂતિ અને સુખની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે તાજેતરમાં લશ્કરના એક અમલદાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર ફરજ બજાવતા પોલીસ અને હોમગાર્ડના જવાનો પર પડી. તરત જ લશ્કરના અમલદારે તેમનું વાહન ઊભું કરાવી ફરજ પરના પોલીસ અને હોમગાર્ડ જવાન સાથે વાતચીત કરી જણાવ્યું કે અમને તમારા પર ગૌરવ છે, કેમ કે તમે કોરોના સામેની જંગના અડીખમ યોદ્ધા છો. આમ કહી મીઠાઈ પણ આપી હતી, જેનો વિડીયો વાયરલ થતાં પ્રજાજનો પણ તેઓની સરાહના કરી રહ્યા છે. और अजय कहाँ के रहने वाले हैं? सर आप होमगार्ड के हो? हाँ जी सर. और आप पुलिस के? पहली बार दुनिया में ना सबको गर्व हो रहा है कि हिंदुस्तानी पुलिस इतना अच्छा काम कर रही है. आपको अच्छा लग रहा है कि नहीं लग रहा? बढ़िया सर. है ना, पहली बार फौज को आपके ऊपर गर्व है कि हमारे देश की पुलिस इतना अच्छा काम कर रही है. और हमारे जवानों ने ये बोला है कि साहब जितने पुलिस वाले हैं सबको मिठाई देते हैं, तो ये हमारी तरफ से थोड़ी भेंट है. क्योंकि पूरे कोविड के मौसम में जो सब लोग इतने टेंशन में घूम रहे थे सर, आप अकेली फौज हो जो अपनी नौकरी एकदम बढ़िया से करो. पॉपुलेशन कंट्रोल, ट्रैफिक कंट्रोल, क्राइम रोका था आपको, बहुत नाज है बेटा आपके चौकी इंचार्ज को भी बता पक्का. ठीक है, हमारी तरफ से धन्यवाद, राम राम और बहुत दुआएं आपको. ठीक है, ये और 4 पैकेट तो इनकी बहुत बड़ी चौकी है. और जो होमगार्ड वाले भी आपके साथ लगे हुए हैं भी कितना बढ़िया काम किया. ऐसे ही लगे रहना बेटा. और ये चौकी में बांट देना सर. ठीक. और ये हिंदुस्तानी फौज के जवानों की तरफ से उन्होंने बनाया है. अभिनंदन सर, थैंक यू, जय हिंद. વાલિયા તાલુકામાં રૂપનગર SRP કેમ્પના જવાનો અમદાવાદ ફરજ બજાવીને પરત આવ્યા હતા. 2 જવાનોને કોરોના પોઝિટિવ જણાતા તેઓને અંકલેશ્વરની કોવિદ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 1 જવાન સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. વાલિયા તાલુકાના રૂપનગર ખાતે આવેલ SRP કેમ્પના જવાનો અમદાવાદ ફરજ બજાવીને પરત આવતા પ્રિયવદન વસાવા સહિત અન્ય 1 જવાનને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી તેમને અંકલેશ્વરની કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર દરમિયાન પ્રિયવદન વસાવા સાજા થતા તેને કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાંથી તાળીઓના ગડગડાટ વચ્ચે રજા આપવામાં આવી હતી. શ્રી જયાબેન મોદી હોસ્પિટલ તમામ ઓલ સ્ટાફ સારા છે, ટ્રીટમેન્ટ પણ સારી એવી, વર્તુણ પણ સારું, ડૉક્ટર સાહેબ, નર્સ એન્ડ સફાઈ એન્ડ કેન્ટીન બધા મોસ્ટ ઓફી સારા, અને વ્યવહાર પણ સારું અને ટ્રીટમેન્ટ પણ બહુ ઉચ્ચ દર્જાનું. થેન્ક યુ. જે લોકો બહાર છે ઘરથી અને જે લોકો ફરે છે કામ ધંધા અર્થે, અને તમે શું કહેવા માગશો જે પ્રજા બહાર છે? બહાર જો ફરે એમ બીજું કંઈ નહીં, પણ સાવચેતી રાખો, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો. જંબુસર APMC ગ્રાઉન્ડમાં થતી તુવેર ખરીદીમાં 300 જેટલા ખેડૂતો બાકી રહી ન જાય તે માટે જંબુસર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર ભરૂચ તાત્કાલિક જંબુસર તુવેર ખરીદી સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને જરૂરી સૂચનો કર્યા હતા. જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા 11,000 હેક્ટર જમીનમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું. તાલુકાના 1,071 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી આશરે 750 ઉપરાંત ખેડૂતોની તુવેર, અંદાજિત 10,000 ક્વિન્ટલ તુવેરની ખરીદી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી હતી. હજુ 300 જેટલા ખેડૂતો તુવેર વેચાણમાં રહી જતા હોય ખેડૂતોએ તડકા તાપ તેમજ
જંબુસર એપીએમસી ગ્રાઉન્ડમાં રાતવાસો પણ કરવાની ફરજ પડતી હોય ખેડૂતોની વ્યથા જાણીને જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીને આ વાતની જાણ થતાં તથા 22મી તારીખ તુવેર ખરીદી બંધ થવાની હોય 300 જેટલા ખેડૂતો તુવેર વેચાણમાં રહી જવાની સંભાવના હોય ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને ઈમેલ દ્વારા રજૂઆત કરાતા મુખ્યમંત્રીએ સૂચના આપતા સંધ્યાકાળે તાત્કાલિક જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયા જંબુસર ખાતે દોડી આવ્યા હતા અને તુવેર ખરીદી સેન્ટરની મુલાકાત લીધી હતી તુવેરનો ભરાવ થયો હોય તાત્કાલિક માલ ઉપાડવાની વ્યવસ્થા કરવા અને બાકી ખેડૂતોની તુવેરો ખરીદી કરવા સૂચનો કર્યા હતા મારા તાલુકાના 300 જેટલા ખેડૂત નહીં રહી જાય એ માટે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબને ગઈકાલે રાત્રે 6 વાગે મારે ચર્ચા થયેલી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટર સાથે ચર્ચા કરીને આજે આદેશો આપેલા છે 2 દિવસની અંદર કોઈપણ ખેડૂત ન રહી જાય તકેદારી સરકારની ને કલેક્ટરશ્રીની રહેશે મેં એમ જણાવેલ ત્યારબાદ 24 કલાક સુધી સવારે 7 સુધી મશીનો ચલાવવાના તમામ એક પણ ખેડૂત રહી નહીં જાય એ બાંયધારી આપેલી છે જંબુસર ડેપો પહેલા મુસાફરોથી ધમધમતો હતો તે કોરોના વાયરસના લોકડાઉનના પગલે બંધ રહેતા નિર્જન ભાસતો હતો હાલ લોકડાઉન 4માં છૂટછાટ મળતા એસટી વિભાગ દ્વારા અમુક રૂટો ચાલુ કરવામાં આવ્યા છે લોકડાઉન 4માં છૂટછાટો મળતા જંબુસર એસ ડેપોના કુલ 65 શિડ્યુલમાં આજ સવારથી ભરૂચ 3 અને વાગરા 4 મળી કુલ 7 શિડ્યુલો શરૂ કરવામાં આવ્યા છે જે શિડ્યુલો શરૂ કરવામાં આવ્યા છે તે લોકડાઉનના નીતિ નિયમોને સંપૂર્ણ પાલન સાથે દરેક પેસેન્જર ડ્રાઈવર કંડક્ટરના થર્મલ સ્ક્રીનિંગ સેનિટાઇઝેશન સોશિયલ ડિસ્ટન્સ સાથે બસમાં 30 પેસેન્જર બેસાડવામાં આવશે તેમ જંબુસર એટીઆઈ જે એ રાણા દ્વારા જાણવા મળ્યું હતું તો તે દરમિયાનની અંદર અમને સ્પેશિયલ લોકડાઉન માટે 7 શિડ્યુલ ચાલુ કરવાનો આદેશ આપેલો છે ઉપરથી એટલે ઉપલા અધિકારીના આદેશનું માન અને ગુજરાત ગવર્મેન્ટ સીએમ શ્રી રૂપાણી સાહેબનો માન્ય આદેશને માન્ય આપી અને અમે 7 શિડ્યુલ ચાલુ કરેલા છે જેમાં 4 શિડ્યુલ જંબુસરથી વાગરા અને 3 શિડ્યુલ ભરૂચથી જંબુસર 108 ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા જિલ્લાની તમામ એમ્બ્યુલન્સની સર્વિસ સમયસર કરવામાં આવે છે ગતરોજ બગડેલ 108 એમ્બ્યુલન્સ અંગે અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો જીવીકે ઈએમઆરઆઈ 108 ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા જિલ્લાની તમામ એમ્બ્યુલન્સની સર્વિસ સમયસર કરવામાં આવે છે જીવીકે ઈએમઆરઆઈ 108 સેવાને ગાઈડલાઇન આપવામાં આવી છે તે પ્રમાણે દરેક એમ્બ્યુલન્સની સર્વિસ દર મહિને કરવામાં આવતી હોય છે તે ઉપરાંત જો એમ્બ્યુલન્સમાં કોઈ ક્ષતિ સર્જાય તો તેની ગણતરીના કલાકોમાં જ રિપેર કરવામાં પણ આવે છે 108 ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં કુલ 16 જેટલી એમ્બ્યુલન્સ આવેલી છે તે તમામ એમ્બ્યુલન્સની સર્વિસ રિપેર જોવા માટે એક અલગથી જ કર્મચારી પણ નિયુક્ત કરેલ છે તે કર્મચારીનું કામ જિલ્લાની તમામ એમ્બ્યુલન્સનું દેખ રાખવાની તેમજ સાર સંભાળ લેવાનું છે હમણાં જે ઘટના બની હતીના સંદર્ભમાં જણાવવાનું કે એમ્બ્યુલન્સ રાત્રિના સમયે તેમાં ક્ષતિ આવી હતી રાત્રિ દરમિયાન અને લોકડાઉનના હિસાબે કોઈપણ મિકેનિક ન મળતા તે રાત્રે રિપેર થઈ શકી ન હતી પરંતુ સવાર થતાની સાથે તેનું કામ પૂર્ણ કરી એમ્બ્યુલન્સને પાછી લોકસેવામાં મૂકવામાં આવી હતી હવે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તે એમ્બ્યુલન્સની જગ્યાએ બીજું એમ્બ્યુલન્સને કારભાર સોંપી દેવામાં આવે છે જેથી 108 ઇમરજન્સી પર કોલ કરનાર દર્દીને તેનો લાભ મળી શકે ઉલ્લેખનીય છે કે 108 સેવા કોરોના રૂપી મહામારીમાં છેલ્લા 60 દિવસથી દિવસ અને રાત 24 કલાક સારા રસ્તા હોય કે ખરાબ રસ્તા હોય લોકોની સેવા માટે કાર્યરત છે અને તત્પર છે જો તેની સર્વિસ ના કરવામાં આવતી હોય તો આટલા દિવસ કાર્ય પણ ના કરી શકત માટે 108 ઇમરજન્સી સેવાનું એક લક્ષ્ય છે કે માનવ જીવન બચાવો અને લોકોની વહારે આવો જો આપ સૌને કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય તો કોઈપણ સંકોચ વિના 108 ઇમરજન્સી સેવા પર કોલ કરી તેનો લાભ લેવા નમ્ર વિનંતી જીવીકે અમારે 108 સેવા ભરૂચ દ્વારા એમ્બ્યુલન્સ રિપેર સર્વિસ મેન્ટેનન્સ માટે એક અલગથી જ કર્મચારી પહેલેથી જ નિયુક્ત કરવામાં આવેલ છે કે જ્યારે પણ કોઈ આવી ક્ષતિ સર્જાય તો એ વ્યક્તિ ત્યાં જાય છે અને એમ્બ્યુલન્સ રિપેર કરી અને પાછી લોકસેવામાં મોકલી આપે છે હમણાં જે ક્ષતિ સર્જાઈ હતી તે ક્ષતિ રાતે સર્જાઈ હતી અને રાત્રિના દરમિયાન અને લોકડાઉનના લીધે રાત્રે મિકેનિક મળી શક્યો ન હતો તે માટે જ્યારે સવાર થઈ તરત જ મિકેનિકને બોલાવી અને એમ્બ્યુલન્સને રિપેર કરી પાછી લોકસેવા મોકલવામાં આવી હતી તે પણ બાબત ઉલ્લેખનીય છે કે જીવીકે અમારે 108 સેવા ભરૂચ દ્વારા છેલ્લા 60 દિવસથી કોરોના રૂપી મહામારી સામે અમે જંગ લડી રહ્યા છીએ અને આ જંગની અંદર જ્યારે કોઈપણ ઇમરજન્સી સર્વિસ આવે છે તો અમારી સેવાએ 60 દિવસ સુધી તેને પ્રતિકાર આપ્યો છે અને બધાને લોકજીવન બચાવવા માટે અમે ઉત્સાહથી તેમાં કામ કર્યું છે આ જે ક્ષતિ સર્જાઈ છે તે ક્ષતિના ભાગરૂપે જ્યારે કોઈપણ ઇમરજન્સી આવતી હોય છે તો બીજી એમ્બ્યુલન્સ અમે તરત જ તેના માટે ફાળવીએ છીએ જે વ્યક્તિ 108 પર કોલ કરે છે
તેને સેવાનો લાભ મળી રહે તે માટે તરત જ બીજી એમ્બ્યુલન્સ પણ તૈયાર હોય છે। ભરૂચ જિલ્લાના આમો સ્થિત દારુલ ઉલુમના પ્રિન્સિપાલ હાફેઝ અબ્દુલ રહીમ સાહેબ દ્વારા અલવિદા જુમ્મા તેમજ આગામી ઈદ ઉલ ફિત્રની નમાઝ મુસ્લિમ સમાજના લોકોને પોતાના નિવાસસ્થાને રહી અદા કરવા અપીલ કરવામાં આવી હતી। હાલમાં કોરોના વાયરસના પગલે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયેલ છે, ત્યારે પવિત્ર રમઝાન માસનો અંતિમ જુમ્મા જે અલવિદા જુમ્મા તરીકે પ્રચલિત છે તે અલવિદા જુમ્મા તેમજ આગામી ઈદ ઉલ ફિત્રની નમાઝને અનુલક્ષીને ભરૂચના મુસ્લિમ સમાજને લોકોને સરકાર દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબ અમલ કરવા તેમજ અલવિદા જુમ્મા તેમજ પવિત્ર ઈદ ઉલ ફિત્ર પર્વની સોશિયલ ડિસ્ટન્સ સાથે પોતાના નિવાસસ્થાને રહી ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી, તેમજ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વના લોકો સલામત રહે તે માટે દુઆઓ ગુજારી હતી। السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم معجز ومحترم سامعین کرام ناظرین ماہ رمضان المبارک اور اسرا یہ آخری اشرا جہنم سے نجات پانے کا اور آج جو شب آنے والی ہیں 27वीं شب हम जिसे शब कद्र से याद करते हैं वैसे तो हमें 21, 23, 25, 27 और 29 इन पांच रातों में शब कद्र को तलाश करने का हुक्म है, पर अक्सर लोग आज इबादतें करते हैं, दुआएं मांगते हैं। मेरी आप तमाम से गुजारिश है, जिस तरह सब्र के साथ हमने माह रमज़ान शरीफ गुजारा और मौजूदा हालात को देखते हुए और इस लॉकडाउन के वक्त में हुकूमत की तरफ से जो पाबंदियां लगी हैं उन पर अमल करते हुए हमने मस्जिदों में जाकर के नमाज़ें न पढ़ी, अपने घरों में पढ़ी, इबादतें की, तो इसी तरह आज रात भी आप लोग अपने घरों पर रहकर ही इबादतें करें, दुआएं मांगें सबके लिए, सबकी कामयाबी के लिए, और इस वबा से अल्लाह तबारक व ताला सबकी हिफाजत करें, ये दुआएं करें और सब्र के साथ काम लें। इंशाअल्लाह तबारक व ताला अल्लाह ताला बहुत जल्द इससे हम सबको निजात अता फरमाएगा। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहु। पावन रमजान मासमा मुस्लिम बिरादरो रोजा राखी इबादत करी रहा छे। रमजान मासना अंतिम तबक्कामां भरूचना कोट पारसीवाड़ कोठी रोड खाते रहता 3 वर्षीय मोहम्मद तेहमान हुसैने श्रद्धाभेर प्रथम रोजो राखी दुआ गुजारी हती। आ नाना रोजदारनी श्रद्धानी वडीलोए पण सराहना करी शुभेच्छाओ पाठवी हती। જીવીકે ઈએમઆરઆઈ 108 ઇમરજન્સી સેવાના ભરૂચ જિલ્લાના બે કર્મચારીઓનો શંકાસ્પદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ફરી પાછા માનવજીવન બચાવવાની મુહિમમાં જોડાયા હતા। ભરૂચ શહેરમાં કોરોનાની મહામારીમાં 108ના કર્મચારીઓ ખડેપગે દિવસ અને રાત જોયા વગર મહામારી સામે લડી રહ્યા છે। તેવા સમયમાં શંકાસ્પદ કોરોનામાં સપડાયેલા 108ના કર્મચારી કે તેઓના નામ ઈએમટી પ્રદીપ હડિયોલ અને પાયલોટ હામિદ મલિક જેઓ આમોદ લોકેશન પર પોતાની ફરજ પર હાજર રહે છે। ગત તારીખ 10/5/2020ના રોજ બંને કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોના પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યા હતા। ત્યારબાદ બંને કર્મચારીઓને ભરૂચ જિલ્લાની આરોગ્ય શાખાની ગાઈડલાઈન તેમજ જીવીકે ઈએમઆરઆઈ 108 સંસ્થા સાથે સંકલન સાધી બંને કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તેઓ પોતાની સલામતી તેમજ સમાજને પણ સલામત રાખી શકે। તેઓને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, તે દરમિયાન તેમણે પોતાની પરિવારજનોથી પણ દૂર રાખી પોતાની ફરજ નિભાવી હતી। ગતરોજ તારીખ 20/5/2020ના રોજ બંને કર્મચારીઓના સેમ્પલ લઈ રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા, તેમાં આજ રોજ તારીખ 21/5/2020ના રોજ બંને કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। તેઓ ફરીથી પોતાના કાર્યસ્થળે પાછા ફરવા અને માનવજીવન બચાવવાની મુહિમમાં જોડાવા માટે થનગનાટ કરી રહ્યા છે। આ સાથે તેઓ તે પણ જણાવે છે કે 108 ઇમરજન્સી સેવામાં કાર્ય કરી અને લોકોના જીવ બચાવીને અમને અભૂતપૂર્વ લાગણીનો અનુભવ થાય છે। આ બંને કર્મચારીઓની કાર્યનિષ્ઠા ભાવનાને જોઈને ભરૂચ જિલ્લાના 108 સેવાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી તેમજ 108 સેવાના પ્રોગ્રામ મેનેજર સાહેબ અભિષેક ઠાકર તેમની કાર્યનિષ્ઠા ભાવનાને બિરદાવી હતી અને જે ઉત્સાહ અને ઉમંગ તેમનામાં જોવા મળી રહ્યો છે તેનો ઉપયોગ માનવ જીવન બચાવવા માટે તેઓ કરવા માંગે છે તેની પણ તેમણે સરાહના કરી હતી।
तारीख 10/5/2020 रोज पॉजिटिव केसना संपर्क में आवेला हता। त्यारबाद अमने आरोग्य शाखा अने भरूच जीविका ईएमआर द्वारा संकलन थी अमने जणावामां आव्युं हतुं के 7 दिवस माटे होम क्वॉरंटाइन थवानुं छे। ते होम क्वॉरंटाइन समय दरमियान घरना सभ्यथी दूर रहीने सरकारना रूल्सनुं पालन कर्युं हतुं। गत रोज तारीख 20/5/2020 रोज सैम्पल CHC आमोद खाते लेवामां आव्या हता अने तारीख 21/5/2020 आजे अमने जाणवा मळे के तमारो रिपोर्ट नेगेटिव आवेल छे। त्यार पछी अमे आजे 108માં ફરીથી સેવામાં જોડાવા માટે તત્પર છીએ। જય હિંદ। અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં બુધવારના રોજ રેન્જ IG અભયસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચ યોજાઈ હતી। રેન્જ IG અભયસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલા સાથે અંકલેશ્વરની પ્રતિમ ચોકડીથી પીરામણ ગામ લઈ રેલવે સ્ટેશન મુલાવાડ કસબાતીવાડ ભરૂચી નાકા સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। વિડીયો કોન્ફરન્સ બાદ કલેક્ટર દ્વારા બેઠક યોજાઈ હતી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વૈશ્વિક સંસ્થા, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ દરેક જિલ્લાઓના હોદ્દેદારો સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ વિડીયો કોન્ફરન્સમાં શરૂ થયેલ કોરોના વોરિયર ઝુંબેશ અંગે હું પણ કોરોના વોરિયર્સ છું સંદર્ભે ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ જિલ્લાઓના અગ્રણી પ્રતિનિધિ, સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, હોદ્દેદારો સાથે પરિસંવાદ યોજ્યો હતો અને લોકોમાં સામાજિક ચેતના જગાવીને કોરોના વચ્ચે નિયમ પાલન આદત બને અને ગુજરાત જીતશે, કોરોના હારશે જેવો લોકજાગૃતિનો સંદેશ આપવા જણાવ્યું હતું। આ વિડીયો કોન્ફરન્સ બાદ યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર MD મોડિયા ઉપસ્થિત સૌ આગેવાનો, સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, હોદ્દેદારો સાથે કોરોના બાબતે કરેલ જનજાગૃતિ અંગે કોઈપણ સૂચન, માર્ગદર્શન આપી સહકાર આપવા જણાવ્યું હતું, તેમજ વડીલો બાળકો ઘરમાં રહે તેવો પણ સંદેશ આપ્યો હતો। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર JD પટેલ, કંડારીના સ્વામિનારાયણ સંસ્થાના DK સ્વામી, જિલ્લાના ડોક્ટરો, ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી વધુ એક ટ્રેન UPના અલ્હાબાદ લખનૌ થઈ સુલતાનપુર ખાતે 1403 પરપ્રાંતીય શ્રમિકોને લઈને રવાના થઈ હતી। અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી ગતરોજ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા યુપીના શ્રમિકોને લઈને વધુ એક ટ્રેન અલ્હાબાદ લખનૌ થઈ સુલતાનપુર ખાતે રવાના થઈ હતી, જેમાં 403 શ્રમિકોને ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે રવાના કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વરના સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને રેલવે પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી મંગળવારના રોજ વધુ એક ટ્રેન યુપીના વારાણસી ખાતે 1634 પરપ્રાંતીય શ્રમિકોને લઈને રવાના થઈ હતી। અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી મંગળવારની સાંજે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા યુપીના શ્રમિકોને લઈને વધુ એક ટ્રેન સાંજે 6 કલાકે વારાણસી ખાતે રવાના થઈ હતી, જેમાં 1634 શ્રમિકોને ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે રવાના કરાયા હતા। આ પ્રસંગે અંકલેશ્વરના સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને રેલવે પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો। ઝઘડિયા તાલુકામાં ગતરોજ 2 અલગ ગામોમાંથી 1 મહિલા તથા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી। તાલુકામાં મોર તલાવ ગામે કેનાલમાં 1 લાશ તણાઈ આવી હતી, જે ડમલાઈ ગામમાં હરેશ વસાવાની હોવાની બહાર આવ્યું હતું તથા રાણીપુરા ગામમાં રેલવે નાળા પાસેથી 51 વર્ષીય મહિલાની બિનવારસી લાશ મળી આવી હતી, જેની હજી ઓળખ થઈ નથી। ઝઘડિયા તાલુકામાં ગત રોજ 1 સાથે 2 મહિલાની અને 1 પુરુષની લાશ અલગ અલગ ગામોમાંથી મળી આવી હતી। 1 સાથે તાલુકામાંથી 2 બિનવારસી લાશ મળતા ચકચાર મચી ગઈ હતી। ગતરોજ ઝઘડિયા તાલુકાના મોર તલાવ ગામ નજીક કરજણ નદીના નેરના પાણીમાં 1 યુવાન પુરુષની લાશ તણાઈને આવી હોવાનું જણાયું હતું। તણાઈ આવેલી પુરુષની લાશમાં શરીરે ફક્ત પેન્ટ પહેરેલો હતો અને જમણા પગે અપંગ જેવો હતો। તપાસ કરતા નેરના પાણીમાં તણાઈ આવેલ ઈસમ ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામનો હરેશ હરિલાલ વસાવા હોવાનું બહાર આવ્યું હતું। લાશ મળવાની અન્ય ઘટનામાં તાલુકાના રાણીપુરા ગામ ખાતેથી રેલવે પ્લેટફોર્મ નજીકના નાળા પાસે 1 અજાણી મહિલાની લાશ બિનવારસી પડી હોવાનું ગામના ડેપ્યુટી સરપંચ પ્રજ્ઞેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસને માહિતી આપી હતી। ઝઘડિયા પોલીસે સ્થળ તપાસ કરતા મહિલાની ઉંમર આશરે 51 વર્ષની જણાઈ હતી, મહિલાની હજી ઓળખ થઈ ન હતી। ઝઘડિયા પોલીસે લાશનો કબજો મેળવી તેના વાલી વારસોની તપાસ હાથ ધરી છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાહેરાત બાદ બોર્ડ દ્વારા લોકડાઉનના કારણે બાકી રહેલી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી 30 જુલાઈએ ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે।
कारकिर्दी माटे महत्वपूर्ण मनाती धोरण 12 विज्ञान प्रवाहनी परीक्षा बाद डिग्री डिप्लोमा फार्मसी जेवा अभ्यासक्रमों में प्रवेश मेळवा इच्छुक विद्यार्थियों माटे गुजकेटनी परीक्षा लेवाय छे। गुजकेटनी परीक्षानी तैयारी माटे विद्यार्थियों ने आ वखते घणा दिवसोनो समय मळ्यो छे। भरूच जिल्लाना 4,540 रेग्युलर विद्यार्थियों अने रिपीटर विद्यार्थियों गुजकेटनी परीक्षा आपशे। अत्रे उल्लेखनीय छे के अगाउ गुजकेटनी परीक्षानुं आयोजन 31 मार्चना रोज करायुं हतुं, परंतु ते बाद लॉकडाउनना कारणे परीक्षा मोकूफ रखाई हती। सामान्य स्थिति में धोरण 12 विज्ञान प्रवाहना परिणाम पहला गुजकेट की परीक्षा नु आयोजन थी जाए, परंतु चालू आ शैक्षणिक वर्ष में ते शक्य बन्यु न हतु। भरूच पंथक में धूम्रपान प्रमाण वधतु जाय छे। केटलाक विस्तारों स्मोकिंग झोन तरीके कुख्यात बन्या छे, जेमां सगीर वयना बाळको पण धूम्रपान करी रह्या छे। साथे साथे श्रमजीवी महिलाओं में पण धूम्रपान नु व्यसन वधतु जाय छे। समग्र विश्वमां तारीख 21 मार्चना रोज विश्व धूम्रपान निषेध दिन तरीके उजवाय छे। आ दिवसे ठेर ठेर विविध कार्यक्रमों योजी धूम्रपानना गैरफायदा साथे शरीर पर थता नुकसान अंगे जाणवामां आवे छे। एटलुं ज नहीं, परंतु बीड़ी सिगरेटना पेकेट परथी धूम्रपानथी आरोग्य पर खराब असर थाय छे तेवा चित्र पण दर्शाववामां आवे छे। कैंसर थवानी पण संभावना सर्जाय छे, परंतु आटला प्रयासो बाद पण धूम्रपानना व्यसनો ઓછા થયા નથી। भरूच जिल्लानुं उदाहरण लईए तो सगीर वयना किशोरो पण धूम्रपान करता थई गया छे। दिवसे दिवसे आवा सगीरोनी संख्यामां वधारो थई रह्यो छे। श्रमजीवी महिलाओ पण बीड़ीना कस खेंचती जणाय छे। धूम्रपाननुं व्यसन एटली हदे वधी गयुं छे के भरूचनगरना केटलाक विस्तारो स्मोकिंग झोन तरीके કુખ્યાત બની ગયા છે, જ્યાં કિશોરો તેમના વડીલોથી છુપાઈને છાના છપના બીડી સિગરેટના દમ ખેંચતા હોય છે। દમ મારો દમ એ આજના યુગની ફેશન બની ગઈ છે। આવા વાતાવરણમાં દિન પ્રતિદિન ધૂમ્રપાનનું પ્રમાણ વધતું જાય છે, તેથી ટીબીના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં અને કેન્સરના કારણે થતા મોતની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે, જે સમાજ માટે ચિંતાજનક કહી શકાય। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। भरूच जिल्लामां बे दिवसमां कोरोनाना 6 केस, तमाम आंतरजिल्ला अने आंतरराज्यना संक्रमित। पहली जूनथी 200 पेसेन्जर ट्रेनो दौड़शे, ऑनलाइन बुकिंग शुरू। स्टेशने टिकिट नहीं मळे, 1.5 कलाक पहला स्टेशने जवू पड़शे। भरूच कोंग्रेस द्वारा राजीव गांधी ने श्रद्धासुमन अर्पण कराया, जिल्ला कोंग्रेस प्रमुख सहित कोंगी अग्रणीओनी उपस्थिति। भरूच जिल्लामां एनएसयूआई द्वारा शिक्षणाधिकारीने आवेदनपत्र पाठवायुं, केटलीक शाळाओ द्वारा फी माटे दबाण करवामां आवतुं होवानी रजूआत। दिन पांचमां कार्यवाही न कराय तो ताळाबंदीनी चीमकी। अंकलेश्वर शहेरमां ऑड एंड ईवन फॉर्म्युलानी वातो मात्र जाहेरात पूरती सीमित। अंकलेश्वरमां जिल्ला कलेक्टरना जाहेरनामानो वहीवटीतंत्र द्वारा सरेआम भंग। पीरामण गामना 1 किलोमीटर त्रिज्यानी सरहदो सील करवाना हुकम छता तंत्र कुंभकर्णनी निंद्रामां। આજનો સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।